નવસારીના ગૌરીશંકર મોહલ્લા ખાતે મંત્રી શાળાના લોકાર્પણ માટે આવવાના હોય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આવેલા સંસ્કૃતિ કાર્યક્રમમાં આવેલા પ્રેક્ટિસ બાદ બાળકોને પરત શાળે ખુલ્લા ટેમ્પામાં લઈ જવાતા વિસ્તારના લોકોએ બાળકોને નગરપાલિકાના બેદરકારી બદલ આક્રોશ વ્યાપી ગયો છે. નવસારીના ગૌરીશંકર મોહલ્લા ખાતેના એક પ્રાથમિક શાળાના ઉદઘાટનમાં રાજ્ય નાણામંત્રી પધારનાર હોય અને સાથે સંસ્કૃતિ કાર્યક્રમ પણ થનાર હોય. નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આજ રોજ બપોર બાદ શાળાના વિદ્યાર્થીઓએ જલાલપુર ખાતે આવેલ ઉદઘાટન સ્થળે લાવ્યા હતા. તેમની પાસે વિવિધ કાર્યક્રમની પ્રેક્ટિસ પણ કરાવી હતી. તેમને પરત જે તે શાળામાં જતી વખતે નગરપાલિકાની માલિકીના ટેમ્પાઓમાં બાળકોને લઈ જવામાં આવ્યા હતા, જેમાં પાછા ટેમ્પો ખુલતો ખુલ્લો જ હોય તે બાબતે કોઈપણ સલામતીના સાધનો વગર બાળકોને લઈ જવામાં આવ્યા હતા તે દેખાઈ રહ્યું છે. અને ડ્રાઈવર પણ પૂર ઝડપી આ ટેમ્પો હોકારી લાવતા બાળકોને સલામતી પણ જોખમાઈ છે. તે બાબતનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો. સલામત અને સંવેદનશીલ ગુજરાતના શાસકો બાળકોને કોઈપણ સલામતી વગર ટેમ્પામાં બેસાડીને મોટું જોખમ ખેડ્યું તે બાબતે નગરપાલિકાના શાસકોએ ચૂપકી સાધી છે, જેનો વિડીયો આજરોજ વાયરલ થતાં લોકોએ નગરપાલિકાની કામગીરી સામે બાળકોની સલામતી અંગે સવાલ પણ ઉઠાવ્યા હતા. જોકે આ બાબતે નવસારી નગરપાલિકાના શાસકો કોઈપણ જાતનો વિવાદ કરવાનું ટાળ્યો છે. દીપક વસાવાજી, 24 ન્યૂઝ, નવસારી.